ભુજમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ફ્યુઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં ફ્યુઝન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભુજના હોસ્પિટલ રોડ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક સગવડો ધરાવતી સુવિધા દર્દીઓને મળી રહેશે. કચ્છ જિલ્લાના ભુજ ખાતે ફ્યુઝન હોસ્પિટલમાં દર્દીઓને અદ્યતન સારવાર મળી રહે તે ઉદ્દેશ્યથી ડોક્ટર મુકેશ ચંદે MS જનરલ સર્જન તેમજ ડોક્ટર નવીન ગાંગલ MS ઓર્થોપેડિક, ડોક્ટર હેમાલી ચંદે MDDA એનેસ્થેસિયા, ડોક્ટર પારસ મોટવાણી MS ઓર્થોપેડિક આ તમામ ડોક્ટરો દ્વારા દર્દીઓની સારવાર માટે 24 કલાક સુવિધા મળી રહેશે, જેમાં વિશેષ અકસ્માત દરમિયાન ઇજાગ્રસ્તોને હાથ પગના ફ્રેક્ચર, ઇજાઓ, સાંધાનો ઘસારો, મોટી ઉંમરના વ્યક્તિના હાડકાના ઓપરેશન જેવી અનેક સારવાર ફ્યુઝન હોસ્પિટલમાં તાત્કાલિક મળી રહે, તેમજ જન્મજાત બાળકોને ખોળ ખાપણવાળા હાડકાના રોગોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવશે. આ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર નવીન ગાંગલ દ્વારા જણાવાયું હતું કે આસપાસના વિસ્તારોમાં અનેક અકસ્માત બનતા હોય છે, ત્યારે અમદાવાદ તેમજ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવતા હોય છે, ત્યારે સમયનો બગાડ થતો હોય છે અને તેવા સમયમાં દર્દીના જીવનનું જોખમ વધી જતું હોય છે, જેથી હવે કચ્છ બહાર જવાની જરૂરિયાત રહેશે નહીં અને અકસ્માતમાં ભોગ બનેલ ઇજાગ્રસ્તોને અહીં જ નજીકમાં અમારી ફ્યુઝન હોસ્પિટલમાં સારવાર સમયસર મળી રહેશે. હોસ્પિટલના ડોક્ટર મુકેશ ચંદેએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ન્યુરોલોજિસ્ટ, પાઇલ્સ, કેન્સર સહિતની સારવાર તમામ પ્રકારની સેવાઓ અમારા ડોક્ટરો દ્વારા મળી રહેશે અને છેલ્લા 20 વર્ષથી ગરીબ દર્દીથી લઈને દરેકની માટે યોગ્ય ફી લઈને સારવાર આપનારા સેવાભાવીએ જણાવ્યું હતું કે મારા કચ્છના કોઈ જ પેશન્ટ બહાર સારવાર માટે જાય અને ખર્ચાળ સારવાર મેળવે તેના કરતા દરેક દર્દીઓને અહીં જ યોગ્ય ટીમ દ્વારા સારવાર મળે તે સારા ઉદ્દેશ્યને સાર્થક કરી દરેકને પરવડે તેવી રીતની જ સારવાર અહીં ઉપલબ્ધ હશે. આ શુભારંભમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના મંત્રી વાસણભાઈ આહિર તથા કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદ ચાવડા, ભુજ વિભાગના ધારાસભ્ય નીમાબેન આચાર્ય તેમજ સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ચંદે પરિવાર તેમજ ધનજીભાઈ ગાંગલ પરિવારને આશીર્વાદ આપ્યા હતા અને દર્દીઓ માટે હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી હતી. ચિરાગ સોનીનો રિપોર્ટ, ભુજ.